विद्यार्थी मित्रों, धोरण 9 अने विज्ञान 80 अपने दिवाळी पहला आ चैप्टर नी अंदर आ पाठ चालू करेलो छे। मारी जाण मुजब पेशी शू छे, वनस्पति पेशी अने प्राणी पेशी एनी थोड़ी चर्चा आपणे करी छे। वनस्पति पेशी डुंगळी पाणी ग्लास मुकवाणी प्रवृत्ति में बोर्ड पर बताएली। डुंगळी ने पाणी भरेला बीकर ऊपर मुकवाथी धीमे धीमे मूळ से सुकाई गेला मूळमांथी अंकुरण फूटीने मूळनी लंबाईमां वधारो थाय छे અને ત્યાં મૂળ વધતા જોવા મળે છે। બે બીકરની અંદર બે ડુંગળી મૂક્યા પછી એક બીકરની ડુંગળીના મૂળ કાપી લેવાના એવું કીધું, અને પછી થોડા દિવસ પછી ઓબ્ઝર્વેશન કરતા એ મૂળ આગળ વધતા નથી એવું પણ આપણે જોઈ શક્યા છે। એનો મતલબ એવો થાય કે મૂળના અગ્ર ભાગે જેને આપણે મૂળાગ્ર કહીએ છીએ ત્યાં કોઈક એવી પેશી છે કે જેથી એની લંબાઈમાં વધારો થાય છે। તો એવી પેશીને મિત્રો વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે। વનસ્પતિમાં મુખ્યત્વે બે પેશી છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। મુખ્ય બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। જો બે પ્રકાર છે તો બંનેમાં કઈ અલગપણું છે તો કોને કહેવાય વર્ધનશીલ પેશી, કોને કહેવાય સ્થાયી પેશી? વર્ધનશીલ પેશીની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે જે પેશીમાં કોષો સતત વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે અને વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરતા રહે છે, અને તેથી બનેલી અથવા તેવી બનેલી પેશીને વર્ધનશીલ પેશી કહે છે। એટલે ટૂંકમાં વર્ધનશીલ પેશીના કોષોમાં સતત વિભાજન પામીને નવા કોષો પેદા કરવાની ક્ષમતા છે, ગુણધર્મ છે, ઇટ્સ કોલ્ડ વર્ધનશીલ પેશી। આપ તો જોવા જઈએ તો સ્થાયી પેશી નિર્માણ વર્ધનશીલ પેશીમાંથી થાય છે, પણ જે પેશી વર્ધનશીલ પેશીના કોષો જેમ જેમ વિભાજન પામે અને આગળ વધતા જાય એટલે જૂના કોષો બનતા જાય એ ધીમે ધીમે આગળ વધીને એક ચોક્કસ આકાર, એક ચોક્કસ બંધારણ, એક ચોક્કસ કાર્ય એને પ્રાપ્ત થઈ જાય પછી વિજ્ઞાની ભાષામાં કહીએ કોષ વિભેદન થઈ જાય એટલે કાર્યની વહેંચણી થઈ જાય પછી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, અને જે તે કાર્ય એને સોંપવામાં આવે એ જ કાર્ય કરવા લાગે છે એટલે સ્થાયી બની જાય છે। તો એવી પેશી સ્થાયી પેશી છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને સ્થાયી બની જાય છે ત્યારે સ્થાયી પેશીના કોષો છે। જોકે સ્થાયી પેશીમાં પ્રકાર ઘણા બધા છે એ જ્યારે આનો ટોપિક આપણે લઈએ ત્યારે, પરંતુ હાલ વર્ધનશીલ પેશી વિભાજન પામવાની ક્ષમતા જીવંત પર્યંત ધરાવે છે માટે વર્ધનશીલ પેશી, અને એમાં સ્થાનને આધારે જે તે જગ્યાએ કઈ જગ્યાએ વિભાજન પામવાની ક્ષમતા એ ચાલુ રાખી છે એના આધારે એને ત્રણ પ્રકાર પાડેલા છે, અગ્રસ્ત વર્ધનશીલ, આંતરભિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ।
पाचक शब्द मुख्य देव है करे
तो वनस्पति के अंदर वर्धनशील पेशी सतत वृद्धि पावे, सतत विभाजन पावे, और विभाजन पावर की क्षमता थी नवा नवा कोशों पैदा करने से। आम तो जो ये कि जैसे थाई पेशी बनी जाए से, जब विभाजन पावर की क्षमता घुमावे से, एवी पेशियों में कदाचित कोई कारण से नवा कोशों ने जन्म लिया तो भी था एक तो जिए जगह नवा कोशों ने जन्म लिया तो भी था क्या आवेली वर्धनशील पेशी अग्रस्त भागे के पछी अंतर्निष्ठ भागे के पछी पार्श्वीय भागे वर्धनशील पेशीना कोषो विभाजन पामेने त्या नवा कोषो पचाड़े छे अने जे खाद पड़े छे अथवा तो जे खोट पड़े छे कोषो ने ए आ पेशी द्वारा नवा कोषो पचाड़ीने पूर्तता करवामां आवे छे। वर्धनशील पेशीना कोषो स्थानने आधारे प्रकार पड़े पण मित्रों कोषो छे केवा अथवा खासियत के विषय तो सतत विभाजन पावे आयनी खासियत वर्धनशील पेशीना कोषो सतत केवा छे विभाजन पावे छे रसदानी धरावता नथी। आम तो रसदानी होवी ए कोई पण वनस्पति कोषनु लक्षण छे पण अहींया वर्धनशील पेशी ये वनस्पति जन्य कोषों करा पर ये वनस्पति में रसदार है वर्धनशील पेशी में रसदार नहीं थी क्या कारण कि ये कोषों विभाजन पावन काम करे छे अगर तेरा कोषीय द्रव्य धरावता नहीं वर्धनशील पेशी ना कोषों का काम भक्त विभाजन पावे ने नवा नवा कोषों उत्पन्न करवानो छे एनी पासे कोषीय द्रव्यो सारा प्रकार ना के सारा अगत्यना ए जरूर नथी। बीजू संग्रह ना काम साथे जोड़ाये नथी कौन नथी संग्रह ना काम साथे वर्धनशील पेशी जो संग्रह ना काम साथे जोड़ेला कोषो तो रस्ता ने बहुत संग्रह नु काम करतो पर आज वर्धनशील पेशी में रसदानी नहीं कारण अगत्यना कोषीय द्रव्य धरावता नहीं संग्रह ना काम साथ जोड़ायेला नहीं माटे रसदानी नहीं जोवा मळती ज्यारे ये वर्धनशील पेशीना कोषो परिपक्व बनी जाए एटले के स्थायी थई जाए त्यारे एनी अंदर रसदानी जोवा मळे छे पण जे स्थायी थई जशे विभाजन नहीं पावी એટલે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને સ્થાયી બને એવું લખી શકાય વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી સ્થાયી બનેલા કોષમાં રસદાની જોવા મળે જ્યાં સુધી વિભાજન પામવાની ક્ષમતા ધરાવે ત્યાં સુધી રસદાની નથી પણ જો સ્થાયી બની જાય છે તો એની અંદર રસદાની જોવા મળશે એની ખાસિયત છે કોષો ગોળ લંબગોળ અને કેટલીક વાર કોણીય જોવા મળે છે આ આપણી ચોપડીનો મુદ્દો નથી ધોરણ નવ જુદા કોષનો ટોપિક છે કોષો ગોળ લંબગોળ અને કેટલી વાર કોણીય જોવા મળે છે થોડા વાર આપણ નથી આંતરકોષીય અવકાશ નથી આંતરકોષીય અવકાશ એટલે કોષો એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે જો કોષો આવી રીતે જોડાયેલા હોય તો
તમે જોઈ શકો કે વચ્ચે ક્યાં ક્યાં જગ્યા છે, વર્ધનશીલ પેશીના કોષો આ રીતે ના જોડાય, વર્ધનશીલ પેશીના કોષોની રચના આંતરકોષીય અવકાશ વગર એકબીજા સાથે ચીપો ચીપ ગોઠવાયેલા હોય છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર મોટું વક્રતા વ્યવસ્થિત ગોઠવતા આવી રીતે થાય કે કોષો સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ દિવાલ પણ ધરાવે છે. વનસ્પતિ કોષ અને કોષ દિવાલ તો હોય પણ વ્યવસ્થિત જોઈ શકાય તેવી કોષ દિવાલ ધરાવે છે. તો કે આ બે મુદ્દા ત્રણ મુદ્દા ચોપડી બહારના લખ્યા છે પણ તમારે સમજવું હોય કે વર્ધનશીલ પેશી કેવી છે તો એ ખ્યાલ આવે એટલા માટે છે. બાકી આપણી ચોપડીમાં આટલું આપેલું છે. એટલે કોષ દિવાલ સ્પષ્ટ ધરાવે, સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસ પણ ખરો, કોષ રસ સ્પષ્ટ અથવા તો છે ધરાવે છે. આ વર્ધનશીલ પેશીના કોષોની સમજ થઈ. વનસ્પતિની અંદર મેં અનુવાદ કીધું કે વર્ધનશીલ પેશી સ્થાયી પેશી આ બે મુખ્ય પ્રકાર છે. આના પછીનું લેક્ચર આપણે સ્થાયી પેશીનું રહેશે પણ થોડીક સમજ આપી દઉં કે સ્થાયી પેશી કોને કહેવાય. તો જેમ જેમ વર્ધનશીલ પેશીના કોષો સતત અહીંયા લખવાનું લખાય પાછું કોષો ગોળ લંબગોળ કોણીય અને ખૂબ જ સક્રિય છે, સક્રિય છે. તો સક્રિય કોષો વિભાજન પામીને આગળ ને આગળ જતા જાય, જૂના થાય અને આગળ મોકલવામાં આવે, એમ કહીને અંદર મોકલવામાં ધકેલવામાં આવે. અહીંયાથી વિભાજન પામતા કોષો આગળ જશે, અહીંયા વિભાજન પામીને લંબાઈમાં વધારો થતો જશે. અંદર ગયેલા કોષોને કોઈ ચોક્કસ કાર્ય સોંપણી કરવામાં આવે. વિજ્ઞાનની ભાષામાં જ્યારે કોષોને કોઈ કાર્યની વહેંચણી થાય એવી પ્રક્રિયાને કોષ વિભેદન કહેવામાં આવે છે. કાર્યની વહેંચણી, કાર્યની મૂલવણી એટલે કે કોષ વિભેદન. અને કોષ વિભેદન થાય એટલે એ કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. જ્યારે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે ત્યારે એ પેશી બની જાય છે સ્થાયી અને ચોક્કસ પ્રકારનું કાર્ય લઈ અને એના જ કાર્યમાં રચ્યા પછી રહે છે. પ્રશ્ન આપણે થાય કે ત્યાં સર નવા કોષોની કોઈ કારણસર આવશ્યકતા ઊભી થાય તો ત્રણ પ્રકાર અગ્રસ્ત આંતરવિષ્ટ કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કોષો નવા કોષો ભેગા કરીને જે જગ્યાએ કોષોની આવશ્યકતા ઊભી થાય ત્યાં પહોંચાડે છે. આવી આ સ્થાયી પેશી કેટલા કયા પ્રકારની છે તો મૃદુતક પેશી, દઢોતક પેશી, અન્નવાહક પેશી, જલવાહક પેશી, આ બધા પ્રકારો એ સ્થાયી પેશીના છે. એ હવે આપણે નવેસરથી મુદ્દો જ્યારે લઈએ ત્યારે લઈશું સ્થાયી પેશી અને તેના પ્રકારો.